અહીં સવારીમાં આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છીએ જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે ત્યારે તેમની જે શાહી સવારી છે તે હાલ નીકળી છે. સાથે જ તમામ દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે. વાત કરીએ તમામ દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત છે. રોડ શો હાલ શરૂ થઈ ગયો છે. કુલ 4 કિલોમીટરનો આ રોડ શો યોજાયો છે. લગભગ 3 કલાકની આસપાસ આ સમગ્ર કાર્યક્રમ ચાલશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે પહોંચશે. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર તેઓ ભરશે. તો આજ અંગે આપણે ચર્ચામાં આગળ વધીએ. ચર્ચામાં આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રોફેસર ડોક્ટર હિતેશ પટેલ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. હિતેશભાઈ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હિતેશભાઈ વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અહીંયા મુલાકાતે છે અમદાવાદ અને ગાંધીનગરની. ત્યારે અમિત શાહ એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, સાથે જ રાજ્યસભામાં પણ સભ્ય છે. બીજી તરફ અત્યારે લોકસભામાં પણ ઉમેદવારી ફોર્મ તેઓ ભરવા જઈ રહ્યા છે. કેવી રીતનું ગણિત તેમનું સમજી શકાય? એક વાત આપણે સમજવાની જરૂર છે કે ભારતના રાજકારણમાં ગુજરાત ક્યાં? આ ગાંધીનું ગુજરાત છે, એટલે સ્વતંત્રતા પ્રાપ્તિની ચળવળથી લઈને ત્યારબાદ મોરારજી દેસાઈ સુધી ગુજરાતનો દબદબો ભારતીય રાજકારણમાં રહ્યો છે. પરંતુ ત્યાર પછીના સમયમાં આપણે જોઈએ છીએ તો આપણને એવું લાગે છે કે ગુજરાત ક્યાંક ખોવાઈ ગયું. પરંતુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના પુરુષાર્થથી હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ જ્યારે પોતે પોતાનું ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે ખૂબ મોટા પક્ષોના, તેમના સાથી પક્ષોના ઉચ્ચ નેતાઓ માનનીય શ્રી ગડકરીજી, બાદલજી, રામવિલાસ પાસવાનજી અહીંયા ઉપસ્થિત છે. એ બતાવે છે કે ગુજરાતની જે સ્ટ્રેન્થ છે એ ભારતીય રાજકારણમાં કેટલી આગળ વધી છે, અને એને હું ગુજરાતના ગૌરવની સાથે જોડું છું. આપણે રાજકીય પક્ષના નેતા તરીકે આપણે સાઈડમાં વાત કરીએ, પરંતુ એક એવું વિરાટ વ્યક્તિત્વ કે તેમની સાથે દરેક પક્ષના લોકો પણ જોડાય એમના સપોર્ટમાં, એક માનવ મેદની આપણે જોઈ રહ્યા છીએ. અને મને એવું લાગે છે કે 26 સીટો ઉપર ચોક્કસ અમિતભાઈની હાજરી બહુ મોટી અસરો ઉત્પન્ન કરશે અને પોઝિટિવલી એ કામ કરશે. બિલકુલ હિતેશભાઈ, જે રીતે વાત કરીએ કે એક તરફ જ્યારે અનામત આંદોલનની આગ જે ભડકી હતી સમગ્ર ગુજરાતભરમાં ત્યારે ભાજપનો બહુ જ બહુમતીથી વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે આજે જો આજની વાત કરીએ રોડ શોમાં જ્યારે મોટી સંખ્યામાં પાટીદારો જ તેમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે, 73 જેટલી બસો ભરી અને આ રોડ શોમાં તેઓ જોડાયા છે, એટલે કહી શકાય કે પાટીદારોના જો વોટ બેંકની વાત કરીએ તો કેવી રીતની માની શકાય? એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું કહેવું છે, શું માનવું છે? ભારતીય રાજકારણની એક તાસીર રહી છે. હવે ધીરે ધીરે તમે છેલ્લી 3 ચૂંટણીઓ કે 4 ચૂંટણીઓનો અભ્યાસ કરશો તો આપણે જોવા મળશે કે હવે વ્યક્તિ અને પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ આ બંનેનું મહત્ત્વ ભારતીય રાજકારણમાં વધ્યું છે. એટલે જે પેલો વોટ બેંક શબ્દ જે આપણે બહુ જ પહેલેથી યુઝ કરીએ છીએ ભારતીય રાજકારણના પરિપ્રેક્ષ્યમાં, એ હવે મને એવું લાગે છે કે વોટ બેંક જેવું રહ્યું નથી. પાટીદાર હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એ હવે પોતે નક્કર કામને જોવે છે, પરફોર્મન્સને જોવે છે, રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિને જોવે છે. મને એવું લાગે છે કે આજના આજે આ રોડ શોમાં તમે જોયું હશે કે ભિન્ન ભિન્ન સમાજના લોકો દ્વારા ઠેર ઠેર જગ્યાએ અમિતભાઈનું સ્વાગત થયું, સાથે સાથે તેમની સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે, જે નેતાઓ જોડાયા છે, તેમનું પણ સન્માન થયું છે. એટલે આ પણ એક વિશેષ બાબત રહી છે. એટલે ચોક્કસ અસંતોષ હતો, રેલીઓ થઈ, આંદોલનો થયા, પરંતુ મને એવું લાગે છે કે 19માં જે પરફોર્મન્સ છે એની જીત થશે. બિલકુલ બિલકુલ હિતેશભાઈ, આપણે અટકાવ માંગીશ. અમારા સંવાદદાતા સોનલ અનડકટ ખાસ અમિત શાહ સાથે વાત કરી હતી, નજર કરી તેના પર. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે નારણપુરા ખાતે અહીંયા નામાંકન પત્ર ભરવા માટેના રોડ શો શરૂ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે તેમના રથમાં તેઓ આગળ વધી રહ્યા છે અને તેમના સમર્થકો તેમના પર ફૂલોનો વરસાદ વરસાવી રહ્યા છે. આપણે અમિત શાહ સાથે જ વાત કરીએ. સર, અત્યારે તમે આજે નામાંકન પત્ર ભરવા આવ્યા છો, લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત અને દેશમાં કેટલો લક્ષ્યાંક? ગુજરાતની 26 સીટો ફરી એકવાર નરેન્દ્ર મોદીજીના વડાપ્રધાન બનાવવા માટે તૈયાર છે. દેશમાં પણ જ્યાં જઈએ ત્યાં મોદીજીના સમર્થનમાં આ જ પ્રકારનો માહોલ જોવા મળે છે.
ખાસ કરીને સર મહાગઠબંધન વિશે શું કહેશો અત્યારે કોંગ્રેસ મુક્ત સરકાર ભાજપ બનાવવાની વાત કરે છે ત્યારે? આ જન સેલાબ ના વિઝ્યુઅલ તમે પ્રેક્ષકોને બતાવો, આ જન સેલાબ જ મહાગઠબંધન નો જવાબ છે. અમિત શાહ જેમણે કહ્યું કે આ મહાગઠબંધનનો જે જવાબ છે તે આ જન સહેલાબ છે, જે પ્રકારે અત્યારે ભીડ ઉમટી છે તે જ દર્શાવી રહ્યું છે કે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત ભારત બનશે. કેમેરામેન મૃગેશ શાહ. વધુ એક વખત ચર્ચામાં આગળ વધીએ. હિતેશભાઈ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હિતેશભાઈ, વાત કરીએ કે કોંગ્રેસ હજુ સુધી 13 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેવી રીતે 2014ની વાત કરીએ, જેમાં કોંગ્રેસના ફાળે 0 સીટ ગુજરાતમાં આવી હતી. 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતી. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હજુ રાહ જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દે, ત્યારબાદ તેઓ પાસા ખોલે તેવું ક્યાંક લાગી રહ્યું છે. શું કહેશો આપ? ચોક્કસ, આપણે થોડાક સમયમાં હમણાં જોયું કે જે રીતે સીટો ડિક્લેર કરવામાં ડિલે થઈ રહી છે, બંને પક્ષો દ્વારા ડિલે થઈ રહી છે, અને એનું કારણ એ પણ છે કે એકબીજામાં કોણ ઉમેદવાર આવે છે કઈ સીટ ઉપર એ રાજકીય ગણિત જોવામાં આવે. પરંતુ સાથે સાથે બીજી પણ એક મહત્ત્વની વાત હું આપને જણાવું કે રાજકીય પક્ષો દ્વારા જે ચોક્કસ મુદ્દાઓનું આયોજન થાય છે ચૂંટણીમાં જનમત ક્રિએટ કરવા માટે, જનમત પોતાના પક્ષમાં લાવવા માટે જે પણ મુદ્દાઓ અને જેને આપણે મેનિફેસ્ટો કહીએ છીએ એનું નિર્માણ કરવામાં આવે છે, પરંતુ એ નીચે કાર્યકર્તા સુધી અને લોકોના દિલ સુધી કનેક્ટ થાય છે કે નહીં, એમાં વ્યક્તિગત રાજકીય નેતાની છબી અને એની પોતાની સ્ટ્રેન્થ દેખાતી હોય છે, જેને આપણે જનનાયક કહીએ છીએ. એટલે તમે મુદ્દાઓ બનાવો છો, તમે જે સાંપ્રત સમયના પ્રશ્નો ઉઠાવો છો, પરંતુ એ પ્રશ્નો નીચે સુધી કનેક્ટ થાય છે, લોકો આપની વાતને સ્વીકારે છે, એ પણ ખૂબ મહત્ત્વનું છે. અને મને લાગે છે કે જે રાજકીય પક્ષ આ કનેક્ટ કરી શકે, લોકોના દિલ સુધી પોતાની વાતને મૂકી શકે, પ્રજાને સમજાવી શકે, એક જનમતનું નિર્માણ કરી શકે, 2019માં મને લાગે છે એ જ સત્તા ઉપર બેસશે. બિલકુલ સર, આગળ વાત કરીએ કે જે રીતે કાર્યકર્તાઓ અને
ગાંધીનગર બેઠકની ગાંધીનગર બેઠક એ પહેલાથી જ ભાજપનો ગઢ માનવામાં આવે છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી જે છે દર વખતે પોતાના કેન્દ્રીય નેતાને ત્યાંથી દાવેદારી નોંધાવે છે. આ વખતે પણ એવું જ કંઈક ગણિત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે કે ભાજપના જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. એટલે અમિત શાહની રાજકીય કારકિર્દીમાં આ ચૂંટણી કેવો વળાંક લાવી શકે છે? માનનીય અમિતભાઈ શાહ વિશ્વની સૌથી મોટી રાજકીય પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ. તેમની શરૂઆત 1984થી આપ જુઓ તો વોર્ડના મહામંત્રીથી લઈને ક્રમશઃ તેઓ ધારાસભ્ય બન્યા, કેન્દ્રીય કક્ષાએ તેઓ પક્ષના પ્રમુખ પણ બન્યા. રાજકીય જે ચાણક્ય તરીકેની તેમની જે ક્ષમતા છે તે પણ ઉત્તર પ્રદેશના પરિણામોથી, જ્યારે નરેન્દ્રભાઈએ તેમને મહામંત્રી બનાવીને ત્યાં મોકલ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશનો હવાલો આપ્યો ત્યારે એના ઉપરથી એ ફળીભૂત થયું છે. એટલે રાજકીય રીતે ખૂબ જ ચતુર, અને રાજકીય જે સ્ટ્રેટેજી છે, પોલિટિકલ સ્ટ્રેટેજી છે, ફક્ત કાગળ ઉપર નહીં બનાવવાની પરંતુ એના નીચેના કાર્યકર્તા સુધી, એના હૃદય સુધી પહોંચાડવી, કાર્યકર્તાને તૈયાર કરવો કે એ કાર્યકર્તા આમ પ્રજા સુધી તેને પહોંચાડે, આ રાજકીય સ્ટ્રેટેજીમાં હાલમાં અમિત શાહ સાહેબનો કોઈ તોડ મને દેખાતો નથી. બિલકુલ હિતેશભાઈ, વાત કરીએ કે જે રીતે ગાંધીનગર બેઠક પર અમિત શાહ છે ત્યારે ગાંધીનગર સીટના સમીકરણમાં શાહનું સમીકરણ કેવી ભૂમિકા ભજવશે? ચોક્કસ એક કાર્યકર્તાઓમાં અને લોકોમાં પણ એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષના જે વરિષ્ઠતમ નેતા હોય, માનનીય શ્રી એલ કે અડવાણી સાહેબજી એમાં એ પદને શોભાવતા હતા એમપી તરીકે, એટલે એને બરકરાર રાખીને આજે પાર્ટીના અધ્યક્ષ તરીકે અમિતભાઈને આ સીટ આપવામાં આવી છે. આની પાછળ પણ એક ચોક્કસ રાજકીય ગણિત છે. જ્યારે અમિત શાહ પોતે ગાંધીનગરની સીટ ઉપરથી લડતા હોય ત્યારે 26 લોકસભાની સીટો પર એની બહુ ચોક્કસ મજબૂત અસર પડે છે. અને હું બીજી રીતે કહું કે કાર્યકર્તા રિચાર્જ થઈ ગયો છે. તમે જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જુઓ આ રેલીમાં તો એ તમને દેખાશે કે કાર્યકર્તાને પોતાને લાગે છે કે અમિતભાઈ મારી સાથે કનેક્ટ છે. એટલે જ્યારે કોઈ બી પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાને આવું લાગે, એવું જ્યારે એને ફીલ કરાવવામાં આવે ત્યારે ચોક્કસ એ વિજય તરફ તમને દોરી જાય છે. બિલકુલ હિતેશભાઈ, આગળ વાત કરીએ કે માણસા એ અમિત શાહનું વતન છે અને સાથે જ ગાંધીનગરથી તેમણે દાવેદારી નોંધાવી છે. આજે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે માણસા ગાંધીનગર આ જે ફેક્ટર છે તે ચૂંટણી માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે અમિત શાહ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે? આ સીટ છે ભારતીય રાજકારણની મજબૂત સીટ છે, પહેલી વાત તો એ છે. બીજી વાત કે અડવાણીજી જ્યારે અહીંયાથી લડતા હતા ત્યારે પણ રાજકીય બૂથ સુધીનું જે પ્લાનિંગ છે એ અમિતભાઈ જોતા હતા. એટલે અમિતભાઈ આ આખી લોકસભાની સીટ સાથે ખૂબ જ વર્ષોથી માહિતગાર છે. પરંતુ જ્યારે ખુદ પોતે તેઓ લડી રહ્યા હોય ત્યારે હું જોઉં છું કે માણસાથી લઈને તમે સરખેજ સુધીનો આખો પટ્ટો જોઈ લો અને એની આજુબાજુ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, ઇવન મહેસાણા સુધીનો આખો પટ્ટો જોશો તો એના બધા કાર્યકર્તાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. એટલે એની આજુબાજુની જે લોકસભાની સીટો છે, અને મેં તમને ફરીથી કહ્યું કે 26 લોકસભા ઉપર અમિતભાઈના પોતાની હાજરીની ચોક્કસ અસર થવાની છે. હિતેશભાઈ, વાત કરીએ કે આ જે બેઠક છે તેમાં વણિક સમાજનું પ્રભુત્વ કેટલું માની શકાય? વણિક સમાજનું પ્રભુત્વ તમે જ્યારે કાસ્ટ અને જ્ઞાતિવાઇઝ આ બેઠકને જ્યારે તમે જોવા જશો ત્યારે ચોક્કસ ખૂબ મોટા પ્રમાણમાં દલિત સમાજના વોટર અહીંયા છે, સવર્ણ સમાજના પણ છે, ઇવન મુસ્લિમ સમાજના પણ સરખેજની આજુબાજુના પટ્ટામાં ઘણા બધા સમાજમાં વોટ છે. પરંતુ હું ફરીથી તમને ધ્યાન દોરવા માગું છું કે આ જે વોટ બેંકની રાજનીતિ છે, છેલ્લી 3-4 ચૂંટણીઓનો જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે વ્યક્તિગત સ્ટ્રેન્થ, વ્યક્તિ કઈ વ્યક્તિ પોતે લડી રહી છે અને બીજું કે એની પાસે કેવા પ્રકારનું પોલિટિકલ વિઝન છે, એટલે પોલિટિકલ વિઝન અને વ્યક્તિગત સ્ટ્રેન્થ જોઈને ઘણીવાર વોટિંગ થતા હોય છે. હું ઘણી બધી જગ્યાએ ઘણા બધા માણસોને મળતો હોઉં છું. મેં એક વસ્તુ જોઈ છે કે જે રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિ જ્યારે લોકો સાથે કનેક્ટ થાય ત્યારે પેલી વોટ બેંકની રાજનીતિ ચોક્કસ તૂટતી હોય છે. એટલે હું એને એ રીતે નથી જોતો. જ્યારે અમિત શાહ જેવા વ્યક્તિ લડતા હશે ત્યારે ચોક્કસ એમને દરેક સમાજમાંથી વોટ મળશે.
બિલકુલ, વાત કરીએ પાટીદારની તો પાટીદાર પ્રભુત્વ જે વધારે માનવામાં આવે છે, તમામ વિસ્તારોમાં પાટીદારો વધુ જોવા મળતા હોય છે. ઘાટલોડિયા વિસ્તાર લઈ લો, કોઈ પણ તેમના મત વિસ્તારમાં પણ પાટીદાર પ્રભુત્વ છે. શું લાગી રહ્યું છે, પાટીદારો મતદાન કરશે? આપણે જોયું કે આની પહેલાંની બે ચૂંટણીઓમાં પણ પાટીદાર સમાજનો જે મુદ્દો હતો અને હાર્દિકભાઈ જે રીતે એ આખા ઇસ્યુને લઈને એમણે આંદોલન પણ કર્યું હતું, પરંતુ એની જેવી જોઈ એવી અસર થઈ નથી. અને ત્યારબાદ અત્યારની જે આ રેલી છે એમાં આપણે જોયું હશે કે પાટીદાર સમાજના પણ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં એમાં જોડાયા છે. એટલે જ્યાં વિકાસ છે કે જ્યાં ડેવલપમેન્ટની વાત છે, જ્યાં પોલિટિકલ વિઝનની વાત છે, જ્યાં પોલિટિકલ કનેક્ટિવિટીની વાત છે, ત્યાં હું માનું છું કે દરેક સમાજ હવે પોતે પોતાની રીતે વિકાસ તરફ જ આગળ વધવાનો છે. એટલે બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દા છે, જે બેઝિક પ્રશ્નો છે, જીવન જીવવા માટેના, એક સારું જીવન જીવવા માટેના, એક ક્વોલિટી લાઈફ માટેના જે પ્રશ્નો જે બી સરકાર હલ કરી શકે, જે પણ નેતા હલ કરી શકે, ચોક્કસ એની સાથે બધા જોડાશે. અને મને લાગે છે કે અમિતભાઈ જ્યારે રણમેદાનમાં ઉતર્યા છે ત્યારે દરેક સમાજ એમની સાથે ચાલી રહ્યો છે અને ચોક્કસ એની અસર થશે. હિતેશભાઈ, વાત કરીએ કે જે રીતે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નામો જાહેર કરવામાં મોડું કરી રહી છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં પણ હજુ પણ 7 જેટલા નામો જાહેર થવાના બાકી છે, તો આપ કઈ રીતે જુઓ છો? બંને રાજકીય પક્ષો એકબીજાની સ્ટ્રેટેજી ઉપર નજર રાખીને બેઠા છે કે આવનારી જે બાકીની જેટલી સીટો છે એમાં કયા જ્ઞાતિ જાતિ અને જે પ્રદેશનું જે સમીકરણ છે તે પ્રમાણે ઉમેદવાર આવે તો આપણે એની સામે આપણો ઉમેદવાર ઊભો રાખીએ. પરંતુ હું મારું એક અવલોકન એવું છે કે એના કારણે કાર્યકર્તાની જે ઈચ્છા શક્તિ છે અને એનો જે ઉત્સાહ છે એમાં ઓટ આવે છે. એટલે જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય તો બહુ બ્લેન્ડલી તરત લઈને તમારે આગળ વધવું જોઈએ. પરંતુ મને હજુ લાગે છે કે આવનાર એક બે દિવસ સુધી પણ આ આસમાન જસ રહેવાની છે. બિલકુલ હિતેશભાઈ, આગળ વાત કરીએ કે જે રીતે ભાજપ આ વખતે 26માંથી અત્યાર સુધી જે નામ જાહેર થયા છે તેમાં 5 બેઠક ઉપર નવા ચહેરા, એટલે કે એકમાં તો ગાંધીનગર બેઠક પર અમિત શાહ પોતે છે, બીજી બેઠક પર ગુજરાત સરકારના એક મંત્રી છે, પરંતુ જે 3 અલગ નવા નેતાઓના ચહેરા સામે આવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આ વિરોધ આગળ જતાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે કે કેમ? જો જ્યારે તમે ભારતીય રાજકારણનો અભ્યાસ કરો છો ને એમાં જ્યારે પર્ટિક્યુલરલી ભારતીય જનતા પક્ષની વાત કરવામાં આવે તો ટિકિટ આપવી એક વ્યવસ્થાનો ભાગ છે. કાર્યકર્તા વર્ષોથી કામ કરતો હોય, પક્ષ દ્વારા ટિકિટ ખૂબ સીમિત માત્રામાં જેટલી સીટો હોય એ પ્રમાણે આપવામાં આવતી હોય છે, એટલે કંઈક વ્યવસ્થાનો ભાગ છે. પરંતુ ભારતીય જનતા પક્ષનો જે કાર્યકર્તા છે એકવાર જ્યારે ટિકિટ મળી જાય પછી આપણે જોઈએ છીએ કે હંમેશા પક્ષને અને ઉમેદવારને જીતવા માટે કામ કરતો હોય છે. એટલે આ ભારતીય જનતા પક્ષને જે કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે ચોક્કસ અસંતોષ ક્યાંક હશે, ક્યાંક મંદુક પણ થયું હશે, પણ જ્યારે એકવાર નિર્ણય થઈ ગયો છે ત્યારે બધા કાર્યકર્તાઓ તેના તન મન અને ધનથી એમાં જોડાઈને એ ઉમેદવાર અને પક્ષને જીતાડવા માટે કામ કરતા હોય છે. એટલે મને એવું નથી લાગતું કે કોઈ પણ લોકસભાની સીટ ઉપર અસંતોષની બહુ અસર થાય. બિલકુલ હિતેશભાઈ, વાત કરીએ કે એક રાજકીય વિશ્લેષક તરીકે તમારું શું માનવું છે, જે રીતે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, આ વખતે પણ 26માંથી 26 જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, આપને શું લાગી રહ્યું છે, 26માંથી 26 આવશે? 26માંથી 26 આવે એ કેવું અત્યારે આ સમય અત્યારે વધારે પડતું છે, કેમ કે એ પરિસ્થિતિ એ સમયની અલગ હતી, આ 2019 છે. પરંતુ આપણે ચોક્કસ એવું કહી શકીએ કે જે પ્રકારની અત્યાર સુધીની રણનીતિ છે અને જે પ્રકારના રાજકીય નિર્ણયો અત્યાર સુધીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા છે એ જોતા આપણે ચોક્કસ એવું કહી શકીએ કે ભારતીય જનતા પક્ષનો હાથ ઉપર રહેશે અને એને ખૂબ સારી સીટો મળશે. બિલકુલ હિતેશભાઈ, આગળ વાત કરીએ કે કોંગ્રેસ જે પોતાના અત્યાર સુધીમાં જે નામ જાહેર કર્યા છે તેમાં 4 ધારાસભ્ય છે હાલના, એટલે કહી શકાય ક્યાંક કોંગ્રેસ પાસે શું નેતાઓની કમી છે, અછત છે, જેના કારણે જે ધારાસભ્યો છે એટલે કોંગ્રેસને એવો વિશ્વાસ છે કે જે ચૂંટાઈને આવ્યા છે તેની ઉપર જ વિશ્વાસ છે, જનતાને પણ તેની ઉપર વિશ્વાસ છે તેવું લાગી રહ્યું છે? મને એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષની જે વ્યૂહરચના છે, કેમ કે ધારાસભ્ય લેવલ સુધી પહોંચેલો વ્યક્તિ એ ખૂબ નિવડેલો અને અનુભવી કાર્યકર્તા હોય, બીજું કે જે વિધાનસભામાંથી એ રિપ્રેઝન્ટેશન કરે છે એ વિધાનસભાના વોટર્સ અને ત્યાંની સ્ટ્રેન્થ પણ એની સાથે કનેક્ટ હોય, એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો સેફ રી આગળ વધી રહી છે. પોલિટિકલી એનું જે ડિસિઝન છે એ ખૂબ સારું છે, પરંતુ સાથે મેં આપને વાત કરી કે લોકો સુધી કનેક્ટ થવું પણ એટલું જ જરૂરી છે. હવે જ્ઞાતિ જાતિ પ્રમાણેના વોટ જે પડી જે ભૂતકાળ હતો એ મને હવે નથી લાગતું કે હવે એવો ભૂતકાળ દોહરાય. હવેનો મતદાર ખૂબ જાગૃત થઈ ગયો છે, તે પોતે વોટ આપતા પહેલાં ઉમેદવાર કોણ છે,
એનો પોતાની ક્ષમતા શું છે, એનું વિઝન શું છે, એની ક્વોલિફિકેશન શું છે, અને સાથે સાથે જે રાજકીય પક્ષ છે એની દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ કેવી છે એને મૂલવીને પછી વોટ આપે છે. એટલે મને લાગે છે કે જો જે રાજકીય પક્ષ મતદાર સુધી આ વાતને કનેક્ટ કરી શકશે એ જ સફળ થશે. બિલકુલ, એટલે કહી શકાય કે જે રીતે આધુનિકીકરણ થઈ રહ્યું છે તેવી જ રીતે લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે કે નેતા કેવો હોવો જોઈએ પોતાની રીતે પસંદ કરવાનું, ના કે નાત જાત પર અથવા તો એવી રીતે. ડેફિનેટલી, અને માપદંડો હોય એની ક્વોલિફિકેશનથી લઈને, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ. બિલકુલ, તમારી જે પરફોર્મન્સનું જે રાજકારણ છે, ફક્ત વાયદા નહીં, ફક્ત વાતો નહીં, પરંતુ એનો ચોક્કસ અમલ કરી શકે એવી દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ ધરાવનાર નેતાઓ ચાલશે. બિલકુલ દર્શક મિત્રો, આ ચર્ચા આગળ પણ યથાવત રાખીશું, પરંતુ એક નજર કરીએ જે જે નેતાઓ, દિગ્ગજ નેતાઓ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના સંબોધનો સામે આવ્યા છે, એક નજર કરીએ તેના પર. આદરણીય શિવસેના કે અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેજી, આદરણીય ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય મહાસચિવ આદરણીય ભૂપેન્દ્ર યાદવજી, યહાં મંચ પર બેઠે સભી હમારે ભારતીય જનતા પાર્ટી ઓર એનડીએ કે હમારે સાથી નેતાગણ, માતાઓ બહેનો ઓર ભાઈઓ, ઓર ઇસલિયે જાત પંથ ધર્મ ભાષા ઇસકે કિસી કે આધાર પર હમારે સરકાર ને કિસી કો ડિસ્ક્રિમિનેટ નહીં કિયા હૈ. સબકા સાથ સબકા વિકાસ ઇસી મંત્ર કો સાથ મે રખકર હમને દેશ મે પ્રગતિ ઓર વિકાસ કી ઓર હમ આગે નિકલે હૈ. ઇસલિયે ગુજરાત કી ઇસ ભૂમિ સે, યહાં કે ભૂમિપુત્ર કે રૂપ મે અમિત ભાઈ જો યોગદાન હૈ ઉસકે આધાર પર મેરા પૂરા વિશ્વાસ હૈ કી ઉનકી જીત બહોત બહોત. અમિત ભાઈ, વાત કરીએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે છે, ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો હાલ ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે પહોંચી ચૂક્યો છે, જ્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. પાટીદાર વિસ્તારમાં આ રોડ શો હાલ પહોંચી ચૂક્યો છે, જ્યાં રોડ શોમાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે, આઈકે જાડેજા, જીતુ વાઘાણી, ઓમ માથુર, વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રકાશસિંહ બાદલ, ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન પણ ઉપસ્થિત છે. આ તમામ દિગ્ગજ નેતાઓ આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે, જે રથ બનાવવામાં આવ્યો છે. આ રથમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આ રોડ શો પૂર્ણ થશે અને ત્યારબાદ અમિત શાહ ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર તેઓ ભરશે અને ત્યારબાદ ગાંધીનગરમાં માનવ સાંકળનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માનવ સાંકળ દરમિયાન લગભગ ભારતીય જનતા પાર્ટીના 1500 જેટલા કાર્યકર્તાઓ આ માનવ સાંકળનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. વાત કરીએ અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન તેમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તો કેટલીક જગ્યાએ કઠપૂતળી પણ મૂકવામાં આવી છે. અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને તમામ લોકો અમિત શાહનું સ્વાગત કરી રહ્યા છે.
ગાંધીનગર ખાતે પણ ઘ સાતથી કલેક્ટર ઓફિસ સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહેવાના હોવાથી ભાજપના પદાધિકારીઓ, મંત્રીઓ, હોદ્દેદારો અને કાર્યકરો પણ તેમાં ઉપસ્થિત રહ્યા છે. ત્રણ કલાકનું આ રોડ શો યોજાયો છે, જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએ ઘટક પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો જોડાયા છે. વાત કરીએ ગાંધીનગર અમદાવાદની મુલાકાતે જે રીતે લોકસભાની બેઠક પર ઉમેદવારીનું નામ જાહેર થયા બાદ અમિત શાહ પ્રથમ વખત મુલાકાતે આવ્યા છે. સાથે જ તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા છે. લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે. તે પહેલા તેમણે અમદાવાદમાં રોડ શો યોજ્યો છે. હાલ આ રોડ શો ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે આવી પહોંચ્યો છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠક 2014ની જેમ આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરદાર પટેલના બાવલાથી આ રોડ શો શરૂ થયો છે. રોડ શો 4 કિલોમીટર લાંબો છે. લગભગ 3 કલાક આ રોડ શો ચાલશે અને ત્યારબાદ રોડ શોમાં રસ્તામાં આવતા અલગ અલગ વિસ્તારોમાં 24 અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમાજના લોકો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યો છે. સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ગરબા તો કેટલીક જગ્યાએ કઠપૂતળીના ખેલ બતાવવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ મોરપંખ લગાવી અને બાળાઓ નાચતી નજરે પડી છે. બીજી તરફ જો વાત કરીએ તો મોટી સંખ્યામાં 5000થી પણ વધુ મહિલાઓ કળશ લઈ અને તેમના વધામણા કરવા તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહી છે. 5000થી પણ વધુ મહિલાઓ કળશ લઈ અને તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા છે. ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દરેક વખતે પોતાના કેન્દ્રીય નેતાને જ આ બેઠક પર ઉતારતી આવી છે. આ અગાઉની જો વાત કરીએ તો અટલ બિહારી વાજપેયી અને આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી પણ આ બેઠક પરથી લડી ચૂક્યા છે ચૂંટણી અને જીત્યા પણ છે. ત્યારે આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વાત કરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભાનું નામાંકન કરવા માટે ગાંધીનગર કલેક્ટર ઓફિસ જવાના હોવાથી રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં મંતવ્ય ન્યૂઝ કલેક્ટર ઓફિસ પહોંચી અને પરિસ્થિતિની સમીક્ષા મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં એક બાજુ ગાંધીનગરમાં એસપી મયુર ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, સુરક્ષા મુદ્દે વાતચીત કરી હતી. તો બીજી બાજુ ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ પણ અમિત શાહના કાર્યક્રમ અંગે ખાસ જાણકારી આપી હતી. તો વાત કરીએ જે રીતે ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભરવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ટૂંક જ સમયમાં પહોંચવાના છે, ત્યારે ગાંધીનગર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં જો વાત કરવામાં આવે તો રોડ શોને લઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ચૂંટણીનું ફોર્મ ભરવા જશે તે પહેલા જ સરદાર પટેલના બાવલાથી આ ચોક ઘાટલોડિયા વિસ્તાર સુધી રેલીનો રૂટમાં પહોંચ્યો છે. વાત કરીએ ગાંધીનગરની, જ્યાં સેક્ટર 1ની નિગરાનીમાં 3 ડીસીપી, 8 એસીપી, 20 પીઆઈ, 130 પીએસઆઈ, 2200 પોલીસ જવાનો બહાર તેમજ
લોકલ થઈ અને 2500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જે મહાનુભાવો જે સુરક્ષા કેટેગરી ધરાવે છે એ સુરક્ષા કેટેગરીને ધ્યાનમાં રાખી અને મોડલ કોડ ઓફ કન્ડક્ટને ધ્યાનમાં રાખી અને લો એન્ડ ઓર્ડર અને તેઓની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. પેરેલલી ટ્રાફિક મેનેજમેન્ટ પણ એક ઇસ્યુ છે, તો ટ્રાફિકના જે સ્પોટ્સ છે જ્યાંથી પબ્લિક અને વ્હીકલ્સ બધા મૂવ થવાના છે એ જગ્યા ઉપર ટ્રાફિકના પોલીસનું ડિપ્લોયમેન્ટ પણ છે. એટલે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી, ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ગાંધીનગર જિલ્લા પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. સેક્ટર 6 અને 7ના કોર્નર ઉપરથી માનવ સાંકળ રચીને ગાંધીનગર જિલ્લાના કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે જ્યારે અમિતભાઈ શાહ આવી રહ્યા છે ત્યારે એમનું અભિવાદન કરશે, ફૂલ વર્ષા કરશે અને અમિતભાઈ આ મારી ગાંધીનગર જનતાના પ્રજાના આશીર્વાદ લઈ અને પછી ફોર્મ ભરવા માટે જશે. તો વાત કરીએ, હાલ જે રોડ શો યોજાઈ રહ્યો છે, રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે. ભાજપના કાર્યકરો માનવ સાંકળ રચી અને તેમનું સ્વાગત કરશે. ગાંધીનગર કલેક્ટર કચેરી પાસેનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ગાંધીનગરમાં જો પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો સેક્ટર 1ની નિગરાનીમાં 3 ડીસીપી, 8 એસીપી, 20 પીઆઈ, 130 પીએસઆઈ, 2200 પોલીસ જવાનો બહારના તેમજ લોકલ થઈ અને કુલ 2500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વાત કરીએ કે શુક્રવારે સાંજે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નિગરાનીમાં પોલીસ સમગ્ર રૂટનું રિહર્સલ પણ કર્યું હતું. ગાંધીનગર ખાતે પણ ઘ7થી કલેક્ટર ઓફિસ સુધી 350 જવાનોનો કાફલો તૈનાત રાખવામાં આવશે. સુરક્ષાની બાબતે કોઈપણ કચાસ ન રહી જાય તેની માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આગલા દિવસે જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમગ્ર પોલીસ કાફલાનું રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વાત કરીએ કલેક્ટર કચેરી ખાતે તો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે ગાંધીનગરમાં ઘ7થી કલેક્ટર ઓફિસ સુધી રસ્તામાં રૂટમાં પણ 350 જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે રીતે ઉપસ્થિત છે તેમાં ભાજપના પદાધિકારીઓ, મંત્રીઓ, હોદ્દેદારો, કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્રણ કલાકના રોડ શોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ ઉપસ્થિત રહ્યા છે. ઓમ માથુર, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે, આઈકે જાડેજા, જીતુ વાઘાણી, વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રકાશસિંહ બાદલ, ભૂપેન્દ્ર યાદવ, પરસોત્તમ રૂપાલા, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન સહિત તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. સ્થાનિક અને કેન્દ્રીય એમ તમામ દિગ્ગજ નેતાઓ તેમાં હાજરી આપી છે. અને બીજી તરફ અમિત શાહ આ બેઠક પરથી જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. રેલીની જો વાત કરીએ, હાલ આ રોડ શો સરદાર પટેલના બાવલાથી શરૂ થઈ અને ગાટલોડિયાના પ્રભાત ચોકથી પલ્લવ ચાર રસ્તાથી ગાટલોડિયા પહોંચી હતી, પ્રભાત ચોકથી આગળ વધી અને હાલ પટેલ ચોક ખાતે રવાના થઈ છે. ટૂંક જ સમયમાં આ રેલીનું સમાપન થશે અને ત્યારબાદ રેલી પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે. ગાંધીનગરમાં પણ
માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ જે રેલી યોજવામાં આવી હતી, અમદાવાદમાં રોડ શો યોજવામાં આવ્યો હતો। 4 કિલોમીટર લાંબો આ રોડ શો 3 કલાક ચાલવાનો હતો, તે હાલ પૂર્ણ થઈ ગયો છે, જેમાં અમિત શાહ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। રોડ શો હાલ પૂર્ણ થઈ ગયો છે। રોડ શોની જો વાત કરીએ તો નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલના બાવલાથી શરૂ થઈ અને પલ્લવ 4 રસ્તા થઈ પ્રભાત ચોક ગાટલોડિયા અને ત્યારબાદ પટેલ ચોક પર આ રેલી પૂર્ણ થઈ છે। હાલ આ રોડ શો પૂર્ણ થયા બાદ હવે અમિત શાહ ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં ગાંધીનગર તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। તેમની સાથે કેટલાક તેમના ટેકેદારો ઉમેદવારી ફોર્મ ભરવામાં ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરી પાસેના વિસ્તાર પ્રતિબંધિત હોવાના કારણે અમિત શાહ ગણતરીના ટેકેદારો સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચશે। ખૂબ જ જંગી રોડ સભાનું આયોજન બાદ હવે તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે। અમિત શાહ ગાંધીનગર જવા રવાના થયા છે। અરુણ જેટલી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। અમિત શાહ ગાંધીનગરમાં ફોર્મ ભરશે। ઉલ્લેખનીય છે કે તમામ દિગ્ગજ નેતાઓ જે રીતે અમદાવાદમાં ધામા નાખ્યા છે, રાજનાથસિંહ, ઓમ માથુર, ઉદ્ધવ ઠાકરે, આઈકે જાડેજા, જીતુ વાઘાણી, તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે પણ હવે અમિત શાહની સાથે ગાંધીનગર જવા રવાના થયા છે। ગાંધીનગર જ્યાં તેઓ કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવશે। ઉલ્લેખનીય છે કે હાલ અરુણ જેટલી ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે, અમિત શાહ પણ ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે। ગાંધીનગરમાં સૌપ્રથમ માનવ સાંકળ યોજવામાં આવશે। માનવ સાંકળ દ્વારા અમિત શાહનું સ્વાગત ગાંધીનગરમાં કરવામાં આવશે। રોડ શો જે યોજાયો હતો તેમાં વિશાળ જનમેદની ઉમટી હતી, વિશાળ સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા હતા। હાલ આ રોડ શો પૂર્ણ થયો છે, હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર કલેક્ટર કચેરી જવા રવાના થયા છે। ગાંધીનગરમાં પણ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। માનવ સાંકળમાં તમામ કાર્યકર્તાઓ, ભાજપના કાર્યકરો માનવ સાંકળ રચી અને અમિત શાહનું સ્વાગત કરશે। મંત્રીઓ સહિત ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોએ તેમનું સ્વાગત માટે તૈયારીઓ કરી છે। પદાધિકારીઓ, મંત્રીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે। ગાંધીનગર ખાતે પણ પોલીસ બંદોબસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સેક્ટર 1ની નિગરાણીમાં 3 ડીસીપી, 8 એસીપી, 20 પીઆઈ, 130 પીએસઆઈ, 2200 પોલીસ જવાનો બહાર તેમજ લોકલ થઈ અને 2500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। તો હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે। ગાંધીનગરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરક્ષાની બાબતે કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તેને ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવ્યું છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમિત શાહ હાલ ગાંધીનગર જવા રવાના થયા છે, જ્યાં ગાંધીનગર પહોંચી અને તેઓ ઉમેદવારી નોંધાવશે। વહેલી સવારથી જ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત રોડ શોની જો વાત કરીએ, રોડ શો દરમિયાન 24 અલગ અલગ જગ્યાઓ પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં અમિત શાહનું રોડ શો હાલ પૂર્ણ થયો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 થી 4 દિવસથી ગરમી પણ પોતાનો કહેર બતાવવાનું, કહેર વરસાવવાનું શરૂ કર્યું છે। 42 ડિગ્રી સુધી ગરમી પહોંચી રહી છે, ત્યારે આટલી ગરમીમાં અમિત શાહ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું, હાલ આ રોડ શો પૂર્ણ થયો છે। લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે। નારણપુરાથી શાહ રોડ શોની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા। નિયત સમય કરતાં
આ રોડ શો થોડો મોડો શરૂ થયો હતો. બપોરે 40 ડિગ્રી ગરમી વચ્ચે રોડ શો પસાર થયો હતો. વાત કરીએ લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે. તે પહેલા જે રોડ શો તેમના દ્વારા યોજવામાં આવ્યો હતો, રોડ શો હાલ પૂર્ણ થઈ ગયો છે. અમિત શાહ ગાંધીનગર જવા રવાના થયા છે. મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. જે રીતે ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ગાંધીનગર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરીએ, જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ દિગ્ગજ નેતાઓ આ રોડ શોમાં રથમાં સવાર નજરે પડ્યા હતા. રથમાં શાહી સવારી કરી અને તેઓ રથમાં પહોંચ્યા હતા. બીજી તરફ કાર્યકરોની જો વાત કરીએ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સ્વાગત માટે મહિલા કાર્યકરો ખાસ કરી અને 5000થી પણ વધુ મહિલા કાર્યકરો કળશ લઈ અને તેમના વધામણા કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. 5000થી પણ વધુ મહિલાઓ કળશથી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તો બીજી તરફ રોડ શોની વાત કરીએ, રોડ શો જ્યારે યોજવામાં આવ્યો હતો 4 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો હતો, જેમાં નારણપુરાના સરદાર પટેલના બાવલાથી લઈ અને પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક અને પટેલ ચોક ખાતે આ રોડ શો ફર્યો હતો. 4 કિલોમીટર આ લાંબા રોડ શોમાં અલગ અલગ વિસ્તારોમાં 24 જેટલા સ્ટેજ બનાવી અલગ અલગ સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ કઠપુતળીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તમામ સ્થળો પર અલગ અલગ રીતે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાત કરીએ ગાંધીનગરમાં સુરક્ષા બંદોબસ્તની, જેમાં સેક્ટર 1ના જેસીપીની નિગરાનીમાં 3 ડીસીપી, 8 એસીપી, 20 PI, 130 PSI, 2200 પોલીસ જવાનો બહારના તેમજ લોકલ થઈને કુલ 2500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ ઘસાતથી કલેક્ટર ઓફિસ સુધી 350 જવાનો પણ રસ્તા ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. જે રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. જે રૂટ છે તે તમામ રૂટને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર અમદાવાદથી ગાંધીનગર જતા રૂટ પર ઘસાતથી કલેક્ટર ઓફિસ સુધી 350 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ જો વાત કરવામાં આવે રોડ શોની, રોડ શો હાલ પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા રવાના થયા છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં તેઓ ઉમેદવારી પત્રક ભરશે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ, પરંતુ શાહી સવારીમાં પડે પડની અપડેટ્સ અમે તમને આપતા રહીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.